તો મિત્રો આજે આપણે પાણીપુરી બનાવી છે ને આ તપેલામાં આપણે બટેકા અને ચણા બાફવા મૂક્યા છે. બાફી જાય પછી આપણે તેની છાલ કાઢશું. હવે આપણે જો બાફવા થોડીક વાર મૂકી દઈએ. જો મિત્રો આવા હને આ બફાઈ ગયા છે બટેકા અને ચણા. હવે તેની એની છાલ કાઢવાની છે. જો જો આ બટેકા અને ચણા સાફ થઈ ગયા છે તેને હવે અમે ચટણી અને મસાલો ને મીઠું ને બધું નાખીને તેનું આપણે પેસ્ટ કરી લેશું. પછી આપણે જો આજે ઘરે પાણીપુરી બને છે અને મારી મમ્મી એ વાડિયાથી શાકભાજી લાવ્યા છે. આજે જો મૂળા સુવા ભાજી મેથીની ભાજી કારેલા છે. પણ અમને કારેલા ભાવે તો નહીં પણ તો અમને કારેલા ખવડાવે. અમને તો પાણીપુરી અને ભેળ ને પાઉંભાજી જ ભાવે. પણ શાકભાજી ન ભાવે તોય અમને ખવડાવે. જો મિત્રો તમને શાકભાજી ભાવે તો લાઈક કરો અને પાણીપુરી ભાવે તો સબસ્ક્રાઇબ કરો. જો અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરો. જો હવે આપણે પાણીપુરીનું પાણી બનાવશું તેમાં આપણે ધાણા ભાજી ફુદીનો મરચાં આદું એવું બધું લીંબુ ને બધું જ નાખીને તેને આપણે એમ ગ્રાઇન્ડ કરી નાખશું મિક્સરમાં. જો મેરી બડી બહેન હે ઓ મિક્સર કે ડબ્બે ને એ જમાવા ભરાઈ છે. પણ મેરી બહેન ને યે તો મૂક દિયા ફિર લાઈટ ભી ગઈ હૈ.